પાદરાના મહુવળ રણુ રોડ પર થયેલા ગોઝારા અકસ્માતમાં મૃતકોના પોસ્ટમોર્ટમ બાદ તેઓની અંતિમ યાત્રાનો જનાજો મૃતકોના ગામમાંથી નીકળ્યો હતો રણુ ગામમાંથી છ મૃતકો તથા ભોજ ગામના ત્રણ મૃતકો તથા વડુના એક મૃતકો સાથે જનાજો નીકળતા ગામમાં ભારે માતમ છવાયો હતો પાદરા તાલુકાના મહુવળ રણુ રોડ પર શનિવારે સાંજે ગોઝારો અકસ્માત થયો હતો જેમાં સાવલી તાલુકામાં મોસાડું પતાવી પરત રણુ આવતા અકસ્માત સર્જાયો હતો જેમાં તેરના મોત થતાં સમગ્ર પાદરા પંથકમાં ગમગીની છવાઈ હતી પાદરા ખાતે સાત મૃતકોને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા હતા ત્યારબાદ છ મૃતકોના વડુ સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા હતા જેઓની અંતિમ યાત્રા તેઓના ગામોમાંથી નીકળી હતી પાદરાના રણુ ગામે એક સાથે સાત મૃતકોનો જનાજો નીકળતા ભારે માતમ છવાયું હતું રણુગામ સહિત આસપાસના ગામોના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા રણુગામે પાદરાના ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર સહિત આગેવાનોએ હાજરી આપી હતી રણુ તથા ભોજ અને વડુમાં અંતિમ યાત્રામાં હાજરી આપી હતી સાથે અકસ્માતમાં ગરીબ પરિવારોના સભ્યોના મોત નીપજ્યા છે મૃતકોના પરિવારોને સરકાર દ્વારા રાજ્ય મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાંથી સહાય કરવામાં આવે તે માટે લેટર લખી રજૂઆત કરવામાં આવી હતી મોવાડનો રોડ પર જે ગઈકાલે ગોજારો અકસ્માત થવા પામ્યો છે આજે તમામ મૃતકોની અંતિમ વિધિ છે રણુ ભોજ વડુના તમામ મૃતકો જે છે એ ખૂબ જ આમ દુઃખની ઘટના અને પરિવાર ઉપર જે અંધારી આફત આવી પડી છે એ હું પોતે પણ ખૂબ દુઃખ વ્યક્ત કરું છું અને એમના પરિજનોને પ્રભુ આ જે અંધારી આફત આવી છે એ આફતને સહન કરવાની શક્તિ આપે એ પ્રભુને પ્રાર્થના કરીશ સાથે સાથે આજે એકી સાથે તેર જણના મૃત્યુ થવા પામ્યા છે તો મુખ્યમંત્રીને પણ રજૂઆત કરીશું કે આ જે ગરીબ પરિવારના લોકો છે તો તેઓને આપસીના રાહત નિધિ ફંડમાંથી પણ સહાય કરવામાં આવે એવી રજૂઆત સરકારમાં મુખ્યમંત્રી શ્રીને પણ કરીશ ભોજ ગામે પણ ત્રણ મૃતકોનો જનાજો એક સાથે નીકળ્યો હતો જેમાં આગેવાનો અને ગ્રામજનો જોડાયા હતા જ્યાં ભોજ ગામે પણ ભારે ગમગીની છવાઈ હતી ભોજ ગામે પણ ત્રણ મૃતકોની અંતિમ યાત્રા એક સાથે નીકળી હતી ગઈકાલે ભૂવડ અને રણુની વસમાં દુઃખદ ઘટના બનેલી છે એક્સિડન્ટ દરમિયાન તેર જણોના મૃત્યુ પામેલા એમાંથી રણુ ગામના છ વ્યક્તિના મૃત્યુ થયેલા છે અને બોધના ત્રણ જણોના મૃત્યુ થયેલા છે અને વડુનું એક જણનું મૃત્યુ થયેલું છે અને બે બરોડા ફતેહગંજના મૃત્યુ થયેલા છે અને એક સુરતના એમાં સાથે રણુમાં છ જણાજા સાથે નીકળેલા એ બહુ દુઃખની ઘટના છે અને ભોજની અંદર ત્રણ જણાજા સાથે નીકળવાનું આવ્યા છે એ બહુ ઘણી દુઃખને ઘડી આવેલી છે ભગવાન એમને આત્માને શાંતિ આપે અને એમના કુટુંબજનોને શાંતિ આપે એ જ પ્રાર્થના અકસ્માતમાં વડુ ગામની એક મહિલાનું પણ મોત નિપજ્યું હતું જેઓની અંતિમ યાત્રામાં પણ આગેવાનો અને ગ્રામજનો જોડાયા હતા સબ્સ્ક્રાઇબ કરવું ફેક ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવવું